केजरीवाल रिक्शा में बेसी चालक ना घेर जमवा चाले पुलिस साथे थई बोला चाली। आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाले अमदावाद में रिक्शा चालकों साथे संवाद कार्यक्रम में भाग लीधो हतो। आ कार्यक्रम में घणा रिक्शा चालकोए तेमनी समस्याओं अने तेमना प्रश्नों अरविंदजीनी सामे मूक्या। आ दरमियान विक्रमभाई दंताणी नामना रिक्शा चालके अरविंद केजरीवालजीने तेमना घरे जमवा माटे बोलाव्या। જવાબમાં અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે તેઓ ચોક્કસ આવશે અને તેમની સાથે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રાત્રિ ભોજન કરશે। તેઓ હોટલથી વિક્રમભાઈના ઘર સુધી તેમની રિક્ષામાં જવાનું પસંદ કરશે। આ વાતચીત સાંભળીને તમામ રિક્ષા ચાલકો ખૂબ ખુશ થઈ ગયા। સાંજે 7 વાગે વિક્રમભાઈ દંતાણી અરવિંદ કેજરીવાલ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને લેવા માટે હોટેલ તાજ સ્કાયલાઇન પહોંચ્યા। ત્યાંથી ત્રણેય વિક્રમભાઈની રિક્ષામાં બેસીને કાટલોડિયા જવા નીકળ્યા, જ્યાં વિક્રમભાઈનું ઘર છે। જ્યારે વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલજી સાથે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને અરવિંદ કેજરીવાલને રોક્યા હતા। આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદના રિક્ષા ચાલકો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા, જેથી અરવિંદ કેજરીવાલજીને કોઈ ખતરો ન હતો। પરંતુ પોલીસ કર્મીઓએ રિક્ષાને ચારે બાજુથી ઘેરી લીધી અને અરવિંદજીની રિક્ષામાં જવાની ના પાડી દીધી। અરવિંદ કેજરીવાલે વિક્રમભાઈના ઘરે ભોજન લીધું। કેજરીવાલ ઘાટલોડિયા ખાતે વિક્રમભાઈના ઘરે પહોંચ્યા હતા, ત્યાં અરવિંદ કેજરીવાલ વિક્રમભાઈના પરિવારજનોને મળ્યા અને તેમની તબિયત વિશે ખબર અંતર પૂછ્યા હતા। ત્યારબાદ તેમણે વિક્રમભાઈના ઘરે ભોજન લીધું હતું। ભોજન લીધા બાદ અરવિંદ કેજરીવાલ હોટલ જવા રવાના થયા હતા। चालकों के साथ जो हमारा संवाद हुआ उसमें विक्रम जी ने इच्छा जताई कि मैं उनके घर खाने के लिए आऊं और मैंने उनका निमंत्रण स्वीकार किया। अभी मैं उनके ऑटो में बैठ के उनके घर खाने के लिए आया, उनके पूरे परिवार से मिला, उनके दादा, उनकी दादी, उनकी पत्नी, उनका बच्चा, उनकी बहन, उनके जीजा जी, सब लोगों से मिला। बहुत अच्छा लगा इनके परिवार से मिलके, और जो खाना खिलाया बिल्कुल जैसे हम अपने घर में बनाते हैं वैसा ही खाना था, बहुत अच्छा खाना था। मैं पूरे परिवार का शुक्रिया अदा करना चाहता हूँ और मैंने इनके पूरे परिवार को निमंत्रण दिया है। इनकी वाइफ दिल्ली की हैं, तो जब भी अगली बार दिल्ली आए तो वो मेरे घर पे आए खाने के लिए। जैसे इन्होंने मुझे अपने घर पे बुलाया, मैं भी इनको निमंत्रण देता हूँ कि ये ना ત્યાં જમવા જાય છીએ એમ, તો આપના ગુજરાતમાં આવ્યા તો આપણે જમવા કેમ ના લઈએ। એ જરીએ મેં સીએમ સાહેબને વાત કરી, કેજરીવાલ સાહેબને, કે ત્યાં આગળ તમે જમવા ગયા સાહેબ, અમે ગુજરાતી છે, તમે અમારા ત્યાં બી જમવા આવો તો અમને બહુ સારું। શું વાતચીત કરી કેજરીવાલે? કેજરીવાલે અત્યારે હાલ જમ્યું, ફેમિલીનો મેમ્બર મેમ્બરને બધાને સારું છે એમ કીધું અને જમવાનું સરસ લાગે। તમારા ઘરે ઘણા બધા મહેમાન આવ્યા છે, આવડા મોટા મહેમાન આવશે એવું ક્યારે વિચાર્યું તું? ના, નહોતું વિચાર્યું, એવું નહોતું વિચાર્યું। બહુ સારું લાગ્યું, આયા અમારા ઘરે, અમને સારું લાગ્યું, અમે સપનામાં નહોતું વિચાર્યું કે અમારા ઘરે આવશે। શું વાતચીત કરી આજે? વાતચીત તો કઈ નહીં કરી, ખાલી